તો ઘણા અલગ અલગ પ્રકારના સૂકા નાસ્તા આપણે આપણા ઘરે બનાવતા હોઈએ છીએ. તો આજે આપણે બિલકુલ પણ મેંદા કે રવાનો ઉપયોગ કર્યા વગર ખસ્તા એવી લેયરવાળી પૂરી બનાવવાની રેસીપી જોવાના છીએ, જેને સાતપડી પૂરી પણ કહી શકાય. તો જો તમને પણ એવું થતું હોય કે મેંદા વગર તો પૂરી બિલકુલ સારી નથી બનતી, તો આ રેસીપી તમે જોઈ લેજો. એકદમ સરસ મેંદાનો ઉપયોગ કર્યા વગર તમારી પૂરી બનીને તૈયાર થશે, અને એકવાર બનાવ્યા પછી તેને મહિનાઓ સુધી સ્ટોર કરી અને ખાઈ શકાય છે. ટ્રાવેલિંગમાં સાથે લઈ જવા માટે પણ બેસ્ટ ઓપ્શન છે. તો હું છું નિરાલી, વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો તેના માટે 2 કપ ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે. આ લોટ આપણે જે રોટલી માટે વાપરીએ એ જ લેવાનો છે. તેમાં 1 ટેબલસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે. તમારે તીખું લેવું હોય તો એ પણ લઈ શકાય. 1 ચમચી હળદર, 1.5 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરવાનું છે, અથવા તો તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકાય. 1/4 ચમચી હિંગ, 2 ટેબલસ્પૂન કસૂરી મેથી લેવાની છે. મેથીને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરવાની, એકદમ સરસ મેથીની ફ્લેવર આવશે. હવે 1 ચમચી જીરું લેવાનું છે, સાથે 1 ચમચી આખા કાળા મરી. હવે બંને વસ્તુને ક્રશ કરી લેવાની છે. આ રીતે મરી અને જીરું ક્રશ કરીને ઉમેરવાથી એકદમ સરસ ફ્લેવર આવે છે. મરીનું પ્રમાણ તમારે જો ઓછું લેવું હોય તો ઓછું પણ લઈ શકાય, પણ થોડા મરી જરૂરથી ઉમેરજો, બહુ સરસ ફ્લેવર આવે છે. તો આ રીતે બંને વસ્તુને અધકચરી ક્રશ કરી લેવાની છે. એ ક્રશ કરેલા જીરું અને મરીને આપણે જે લોટ બાંધવાનો તૈયાર કર્યો છે એમાં ઉમેરી દેવાનું છે. હવે મોણ માટે 1 ટેબલસ્પૂન ઘી લેવાનું છે, અને સાથે 1 ટેબલસ્પૂન તેલ લેવાનું છે. તેલ અને ઘી બંનેનું આપણે અહીંયા મોણ આપીશું. મોણ ઉમેર્યા પછી બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. આ રીતે હાથેથી ચોળતા છે અને મિક્સ કરતું જવાનું, એટલે એકદમ સારી રીતે બધી જ વસ્તુ મિક્સ થઈ જશે. હવે સારી રીતે બધું મિક્સ થઈ જાય ત્યાર પછી લોટને આ રીતે મુઠ્ઠીમાં પ્રેસ કરવાનો છે. તો આ રીતે મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે. હવે લોટ બાંધી લેવાનો છે પાણીથી. તો અહીંયા અમે 1 કપ પાણી લીધું છે, એમાંથી જેટલું જોઈશે એ પ્રમાણે આપણે થોડું થોડું પાણી લેતા જઈશું અને લોટ બાંધતો જવાનો છે. તો પહેલાંથી જ બધું પાણી નથી ઉમેરી દેવાનું, આ રીતે થોડું થોડું ઉમેરતા જવાનું અને લોટ બાંધતો જવાનો છે. અને આ લોટ આપણે પૂરી જે આપણે બનાવીએ એનાથી પણ કડક બાંધવાનો છે. તો પહેલેથી જ તમારે એ રીતે બાંધવાનો, આ રીતે એકદમ ટાઇટથી પ્રેસ કરતા જવાનું, એટલે પાણીનું માપ પણ બરાબર આવશે અને લોટ પણ એકદમ પરફેક્ટ બંધાશે જેવું આપણે જોઈએ છે. તો આ રીતે એકદમ થોડુંક થોડુંક પાણી ઉમેરતા જવાનું છે અને આ રીતે કઠણ લોટ બાંધી અને તૈયાર કરી લેવાનો છે. તો બધો જ લોટ અહીંયા ભેગો થઈ ગયો છે અને જેવો જોઈએ છે એવો જ કડક બંધાયો છે. તો જે રીતે બતાવ્યું એ પ્રમાણે લોટ બાંધશો તો આ રીતે એકદમ સરસ લોટ બંધાઈ અને તૈયાર થશે. તો આટલો લોટ બાંધવા માટે 1 કપમાં મારે 3 ટેબલસ્પૂન જેટલું પાણી બચ્યું છે, એટલા પાણીની જરૂર પડી છે. હવે આ લોટને આપણે રેસ્ટ કરવા માટે મૂકવાનો છે. તો લોટ સુકાઈ ન જાય એના માટે તેને તેલવાળો કરી લેવાનો છે. ત્યાર પછી તેને ઢાંકી દઈ અને 15 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે. હવે પૂરી બનાવવા માટે આપણે એક મિશ્રણ તૈયાર કરી લઈએ, જેને સ્લરી પણ કહેવાય છે. તો અહીંયા મેં 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર લીધો છે. તમારા પાસે કોર્નફ્લોર ન હોય તો તમે ચોખાનો લોટ અથવા તો મેંદાનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં 2 ટેબલસ્પૂન ઘી ઉમેરવાનું છે. આ સ્લરી બનાવવા માટે આપણે તેલનો ઉપયોગ નથી કરવાનો, ઘી જ લેવાનું છે. તો ઘી ઉમેરી તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી તેને 2-3 મિનિટ માટે સતત હલાવતા રહેવાનું છે, જેથી એકદમ સ્મૂધ એવી સ્લરી બની અને તૈયાર થશે. તો 2-3 મિનિટ જેવું મેં મિક્સ કરી લીધું છે, તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂધ એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. લોટ જે આપણે રેસ્ટ કરવા મૂક્યો હતો હવે તેને જોઈ લઈએ. તો લોટને હવે મસળી લેવાનો છે થોડી વાર માટે, એટલે એકદમ સરસ તે સોફ્ટ થઈ જશે. થોડો તેલવાળો હાથ કરી લેવાનો છે, ત્યાર પછી આ રીતે મસળી લેશો 2-3 મિનિટ માટે. લોટને મસળવો ખૂબ જ જરૂરી છે, તેનાથી એકદમ સરસ તે કૂણવાઈ જશે. લોટની કન્સિસ્ટન્સી તમને જેવી અહીંયા બતાવી છે એવી જ રીતની રાખવાની છે, એટલે એકદમ પરફેક્ટ એવી તમારી પૂરી બનીને તૈયાર થશે. વણતી વખતે બિલકુલ પણ કોરા લોટની જરૂર નહીં પડે, આ રીતે જો લોટ સરસ રીતે બંધાયો હશે. તો લોટ સરસ કૂણવાઈ ગયો છે, હવે તેમાંથી લુવા કરી લેવાના છે. તો હું અહીંયા મીડિયમ સાઇઝના લુવા કરી રહી છું. તમારે જો એકસાથે મોટા રોટલા જેવું વણી અને બનાવવું હોય તો એ રીતે પણ તમે મોટા લુવા કરી શકો છો. તો અહીંયા મેં ટોટલ 9 લુવા કરી લીધા છે અને 3-3 આપણે એકસાથે વણવાના છે, લેયર કરતા છે. તો 3 લુવાને બહાર રાખવાના છે અને બાકીનાને અંદર ઢાંકીને રાખવાના છે જેથી તે સુકાઈ ન જાય. હવે હાથને થોડો તેલવાળો કરી લઈ અને લુવાને એકદમ સ્મૂધ કરી લેવાના છે.
ત્યાર પછી લુવામાંથી પતલી એવી રોટલી બનાવીને તૈયાર કરી લેવાની છે। તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે વણાઈ રહ્યું છે, તો પરફેક્ટ જો લોટ બંધાયો હશે તો તમારે બિલકુલ પણ કોરા લોટની જરૂર નહીં પડે અને એકદમ ઇઝીલી તમારી જે રોટલી છે તે વણાઈને તૈયાર થશે। તો આ રીતે મેં એક રોટલીને વણી લીધી છે, તમે જોઈ શકો છો આ રીતે એકદમ પતલી રાખવાની છે, કેમ કે એના ઉપર હજી આપણે બીજા બે રોટલીના લેયર કરવાના છે। તો ત્રણ રોટલી અહીંયા મેં પતલી એવી વણી લીધી છે। હવે જે આપણે કોર્નફ્લોર અને ઘીવાળી પેસ્ટ બનાવીને રાખી હતી તેને લગાવી દેવાની છે। તો બ્રશની મદદથી કે હાથની મદદથી જે પણ રીતે તમને ફાવે એ રીતે એકદમ સારી રીતે લગાવવાનું છે। તો આ રીતે મેં આખામાં સરસથી સ્પ્રેડ કરી દીધું છે, તો બહુ વધારે જાડું લેયર નથી કરવાનું આ પેસ્ટનું। તમે જોઈ શકો છો એકદમ આછું આ રીતે દેખાય એટલું લેયર કરવાનું છે, પણ બધી જગ્યાએ એક સરખું થાય એ રીતે કરવાનું, એટલે એકદમ સરસ પૂરીના લેયર બનીને તૈયાર થશે। હવે બીજી જે રોટલી બનાવી છે એને આ રીતે તેની ઉપર મૂકી દેવાની છે અને તેના ઉપર પણ આ રીતે પેસ્ટનું લેયર કરી દેવાનું છે। બીજી રોટલી ઉપર પણ લેયર થઈ ગયું છે અને ત્રીજી જે બનાવી છે એ પણ તેના ઉપર મૂકી દેવાની છે અને તેના ઉપર પણ લેયર કરી દેવાનું છે આ રીતે પેસ્ટનું, અને આ રીતે રોલ કરી લેવાનું છે। રોલ પેક થઈ જાય એટલે આ રીતે તેને થોડો પતલો કરી લેવાનું છે, એટલે આ બંને છેડેથી આ રીતે કટ કરી લેવાનું છે અને તેની એક પૂરી નાની બનાવી લેવાની, એટલે આ રીતે વધારાનો નીકળેલો ભાગ પણ વેસ્ટ ન જાય। હવે જે રોલ તૈયાર છે તેમાંથી એક સરખા કટ લગાવી દેવાના છે। અહીંયા તમે એક સાથે જો મોટા રોટલા જેવો વણી અને આ રીતે લેયર કરી અને પછી લુવા કરી અને વણો તો પણ કોઈ વાંધો નથી, પૂરી તમારી મોટી બનીને તૈયાર થશે। તો એ તમારી ચોઈસ છે, તમારે નાની કે મોટી કઈ રીતે પૂરી બનાવવી છે। તો આ રીતે મેં લુવાને કટ કરી લીધા છે। હવે એક એક લુવાને લઈ અને આ રીતે તેને થોડું હળવેથી ચારે બાજુથી પ્રેસ કરી દેવાનું, એટલે લેયર થોડા છૂટા પડી જશે અને ત્યાર પછી આ રીતે તેને પ્રેસ કરી અને પૂરી વણવા માટે લુવાને તૈયાર કરી લેવાનો છે। તો બધા જ લુવાને આ રીતે થોડો સાઈડમાંથી શેપ આપી દે અને પ્રેસ કરી દેવાનું, તે બધા જ લુવાને મેં તૈયાર કરી લીધા છે। હવે પૂરી વણી લેવાની છે, તો આ રીતે મીડિયમ થિકનેસની પૂરી વણીને તૈયાર કરવાની છે। જેટલા લુવા લીધા હતા એટલી પૂરી વણાઈ ગઈ છે અને તેલ પણ અહીંયા સાઈડમાં ગરમ થઈ ગયું છે, તો થોડો લોટ નાખીને ચેક કરી લઈએ। તો પૂરી હવે તળવા માટે તેલ બિલકુલ તૈયાર છે। આ રીતે જેટલી તેલમાં ઉમેરવાની છે એના સિવાયની પૂરીને કોઈ પણ કોટન નેપકિનથી ઢાંકીને રાખવાની, એટલે તે સુકાઈ ન જાય, પણ એક સાથે બધી પૂરીને વણીને નથી રાખી દેવાની, થોડી થોડી વણતા જઈ અને તળતા જવાની છે। તેલ ગરમ થઈ જાય એટલે ગેસને ધીમો કરી દેવાનું છે, તો તમારી કડાઈની સાઇઝ હોય એ પ્રમાણે પૂરી જેટલી સમાય એટલી લઈ લેવાની છે। તો ધીમા ગેસ ઉપર આ પૂરીને આપણે લાઇટ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તળી લેવાની છે, એકદમ ડાર્ક કલર નથી કરવાનો। તો આ રીતે ધીમે ધીમે એકથી બે વખત સાઇડ ચેન્જ કરતા છે અને ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તળી લેવાની છે। તો હવે લાઇટ ગોલ્ડન કલર થઈ ગયો છે, લેયર પણ સરસ છૂટા પડી ગયા છે, તો તેલ નિતારીને બધી જ પૂરીને બહાર કાઢી લેવાની છે। તો આ જ રીતે પૂરી વણતા જઈ અને બધા જ લોટમાંથી પૂરી વણીને તૈયાર કરી લેવાની છે। તો એકદમ સરસ ખસ્તા અને મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવી સોફ્ટ લેયરવાળી પૂરી અથવા તો સાતપડી પૂરી પણ કહેવામાં આવે છે, તો બનીને તૈયાર છે। એક વખત બનાવી અને મહિનાઓ સુધી તેને ખાઈ શકાય છે। ઘરે જ આપણે ચોખ્ખા શીંગતેલમાં બનાવી હોવાથી બિલકુલ પણ તેલની સ્મેલ નહીં આવે લાંબા સમય સુધી, કોઈ પણ સમય ચા સાથે ખાઈ શકાય છે, મુસાફરીમાં લઈ જવા માટે પણ આ બેસ્ટ ઓપ્શન છે। તો તમે પણ મેંદાનો ઉપયોગ કર્યા વગર એકદમ ખસ્તા એવી આ લેયરવાળી પૂરી ચોક્કસથી બનાવજો। એક પૂરી હું તમને તોડીને બતાવું, તો તમે જોયું એકદમ સરસ ખસ્તા બની છે, એકદમ હળવેથી પ્રેસ કરતા જ એકદમ ભૂક્કો થઈ જાય છે। તો તમે પણ મેંદાનો ઉપયોગ કર્યા વગર આ સરસ મજાનો નાસ્તો બનાવી લેજો અને તમારો ફીડબેક કમેન્ટમાં જણાવવાનું નહીં ભૂલતા। રેસીપી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આવી જ નવી રેસીપીના અપડેટ માટે નિરાલીસ ફૂડ વર્લ્ડને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું, સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો। તો ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય, ટેક કેર।